તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં ગત 28મી મેના રોજ સંધ્યાના સમયે 3 જેટલા અજાણ્યા ઈસમોએ ભેગા મળીને જાફરાબાદથી શાકભાજી લઈને આવેલા એક બોલેરો કારના ડ્રાઈવરને છરી બતાવીને તેની જોડેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ 29,000 મતાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની શોધખોળ કરીને તેમની ધરપકડ કરી છે. તારીખ 28 ના વહેલી સવારના લગભગ 5:30 ની આસપાસ બારગામથી જે એપીએમસી માર્કેટ છે ત્યાં વેપારીઓ આવતા હોય છે પોતાનો માલ લઈ અને ત્યાં લાઈનમાં લગાવતા હોય છે. તે દરમિયાન છરી ચપ્પુ બતાવી અને 3 ઈસમો એ વેપારી છે વિશ્રામણભાઈ સામંતભાઈ તેમની પાસેથી જપાજપી કરી અને બળજબરીથી તેમના વેપારના રાખેલા 10,000 રોકડા અને એમનો મોબાઈલ 15,000ની કિંમતનો બંને લૂંટ કરી અને સવારના નાસી ગયેલા. તપાસ કરતા આવી એમો ધરાવતા શખ્સને એમના વર્ણન મુજબના અમે તપાસતા જે અગાઉ પણ લૂંટમાં કરી ચૂકેલો રમજાની ઉર્ફે અનવર દાડી લીમડા અમજાદ ઉર્ફે ઇન્ટુ અને રશીદ ઉર્ફે મુના આ ત્રણેયની ટોળકીએ આચરેલું હોય અને ફરિયાદી પણ ઓળખી બતાવેલા હોય મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરેલ છે અને આજનો જીવન તજવીજ હાથ ધરેલ છે.